كم بسرية ومي ون غايا كم بسرية تارا بهو مولان بلدان ايه غمي غد غد غمي غن غابشون ايه زون बणगा में वणगा जाई कैम विसरी जे गन बाप तारा बहु मुला बलिदान बणगा में घर घर में घरो घर घूमी गन गावसु ए गुगा तारा घर बणगा तो प्राणा बावा नो गुण गावा नो खबरा भी ने खावा Thank you.
કેવડી મોટી બલિદાનની ઘટના ચુડાસમા સાહેબ આયરોની ઉદારતાના ઘણા બધા દુહા છે પણ મને એક આયર માટેનો એક દુહો બહુ ગમે છે આયરની ઓળખાણ કોને કહેવાય મૂળભાઈ કે દુનિયા જાકારા દીએ અને જેને રાખે ને ઘરમાં રાણ આખું જગત જેનાથી મોટું ફેરવી ગયો અને ચારે બાજુથી માર 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 થતો હોય અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું અને વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય એને કે વિવાહે બાપ તારું રૂવાડું ખાંડું ન થવા દે એને માથા હાટે ભૂલવે ઈ આયર ના હેધામ એનું નામ આયર કહેવાય મહાકાલના જડબાને જાલી ઉભા રહી દેખે અને કદાચ જો આસમાન ખડેડો હોય પોતાના ભુજબલના ટેકાથી ખડેડા ગાભને ટેકો દઈ દે એનું નામ આયર કહેવાય આયર જેવા તેવા નહીં દેવાયત બોદલને ઉગો કપાઈ ગયા પછી કોકે કીધું કે દેવાયત ગજબ થઈ ગયો અને તેથી દેવાયત બોદર બોલ્યા છે કે તમને ખબર ન પડે ભાઈ ભરતને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હકીકત નથી ભરતને તો જીવતાય ગજબ હોય ને મુયે ગજબ જ હોય વળે નહીં કાઈ દુનિયામાં કરે કેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે દાદ કાજર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે એના પાળિયા ભૂજાય એના આટલા વર્ષો પછી મંદિરોના નિર્માણ થાય એને મહાપુરુષો કહેવાય એને મરદ કહેવાય બાકી પાવૈયા કોઈથી પીર ન થઈ શકે મિત્રો ગમે એટલું હોય તો જે સમાજ દ્વારા દવાયત બોદાર આઈ સોનભાઈ અને ઉગાના બલિદાનને યાદ રાખવા માટે જે ઘટના વિરમદેવ કાકાના હૈયામાં ઉગી એ પરિવાર પણ સામે એવો પરિવાર છે ચેરમેન બાપુ કંઈક લોઢા કુંદન કર્યા એના મોઘા બનિયા મૂલ એવો ઉત્તમ ગુણ અતુલ પારસ મણી તું પાતાવું એ મનુભા બાપુના ત્રણ દીકરા રામદેવસિંહજી લક્ષ્મણસિંહજી અને વિરમદેવસિંહજી દીકકા દૂધ હોય ને દૂધ એ ધોળું હોય દૂધમાં તમે બે ફોરા છાહીના નાખી દો એટલી મળી જાય એમાંથી દહીં થાય એ ધોળું હોય એને વલોવી નાખો એમાંથી માખણનો પીંડો ઉતરે એ ધોળો જ હોય રાનું કુળ જે છે અને સામે દેવાયત બોદરનું કુળ છે એ સાસ માખણ ઘી સેવટે ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય જેના કુળ દૂધડિયા કાગડા જેનું દૂધનું કુળ હોય એમાં કોઈ કલંક ન લાગે રામ જે દિવસે દશરથ ને પિંડદાન દેવા માટે બેઠા ત્યારે આપમાંથી 72 પેઢીના પિતૃઓના લાંબા હાથ થયા હતા રામને એમ થયું કે અત્યાર સુધીમાં મારા વંશમાં કોઈ પિતૃ તર્પણ નહીં કર્યું હોય અને રામે સવાલ કર્યો છે કોઈ પિતૃદાન નથી કર્યું કોઈ પિતૃ તર્પણ નથી કર્યું અને તે દિવસે આપમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રાઘવ વર્ષો વર્ષ પિતૃદાન તો થતા હતા પણ અમને ખબર હતી બાપ એક દી અમારા કુળમાં તું આવવાનો છો એટલે કોઈના હાથનું અમે ગ્રહણ નહોતું કર્યું
اهم صاحب اوغانيا ديبايت بودلني اوغبو تو چهرنا پریوارنا آتھی اٹلا خودی آزدی خودی راہ جوئی نی بیٹھو دو ہمارے اوغبو سے پن پریوار ہمارے ایو جوئی سے ہاں ای پریوار ملیو سے અને હું તો જેમનો કવિ છું મને તો આજ પોરો એટલા માટે થાય હું તો ચુડાસમાનો જ કવિ છું એટલે મને આજ વધારે પોરો થાય ત્યારે આવા પાળિયા હોય એની ખાંભી હોય કવિદાદની કવિતાની એકડી યાદ આવે છે કે પીળા પીતાંબર જરકસી જામા મારે ક્યારે ભગવાનને એમ થયો છે કે સિતારા اے سلپی تو رہوا دے منے کنڈارو منے بھگوان نہ بناویش کہاں ارے آکی جگت تاری آرتیوں اتار سے کہ آرتی ماں مارے نتھی اترا ہوں مارے پیڑا پیتا بر نتھی دھارن کروا پن کوک آخا رانا ونس نے بچاوا والا اوگا جیوا ہوئی نے اینی کھان بھی تھاو تو مارے گھنو سے مارے مارے ٹھاکور جی تھاوانی جرور نتھی سنتو سے نے سنتو بہان سے سنتو પણ ગમે એવો મહાન સંત થાય એની સમાધિ જમીનની અંદર હોય અને દેશ માટે જે શહાદત વોરે રાષ્ટ્રભક્તિ માટે દેવાયત બોદલથી વધારે દુનિયામાં તમને રાષ્ટ્રભક્ત બીજો માણસ કયો મળે મિત્રો અને રાષ્ટ્રભક્ત કહેવાય શું રાષ્ટ્રભક્તિ નિભાવી છે અને એનો પાળ્યો હોય ને એ ધરતીની ઉપર હવા હાથ ઊંચો હોય મિત્રો સંતની સમાધિ ધરતીમાં હોય અને દુનિયા માટે બલિદાન દેવાનો પાળ્યો છે ને એ ધરતીની બહાર હવા હાથ ઊંચો હોય પીળા પીતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીટલા કાઢાતા રંગ જેને એ જાજા ધીંગણે ના સિંદુરે ચોપડાઈ જાઉં રે ઘડવિયા મારે ઠાકોરજી મારે ઠાકોર દીન ગણ
મને મરતા નહીં આવડે, હું દેવાયત બોદલ ની દીકરી છું, મેરો તેવો મારો બાપ છે, એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં. પણ એક વાત સાંભળી લીધે નવઘણ, હું અને તું હોરાટ ભોમ તણા જનીમાં, મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે, ઈ ધરતીમાં જ તું મોટો થયો છો, મારે બીજું તને કાંઈ વધારે નથી કહો, બધું ભૂલી જા, મારા બાપ તણા ગણપાડ ગયા, મારા એ બદલા તો પતાળ ગયા, મારા માં ધણાના ભલે શિષ્ય ગયા, આ બધું ભૂલી જા, પણ હું અને તું આવડે છે. એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું, ઈ હું ચાહલ છું. હા, હું મને કગરતા નથી આવડતું, અને દેવાયત બોદલ ની દીકરી કગરે નહીં કોઈ દિવસ, મને કગરતા નથી આવડતું. સાહેબ, શું આ દેશની દીકરીઓ થઈ છે? મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ આખા પરિવારને, વિરમદેવ કાકાને, એ જ્યાં એમની ચેતના હશે, રણમલભાઈ બોદર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના, મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ, કારણ કે એમનું સપનું આજ સાકાર થઈ ગયું છે. આજ ખુદ યદુવંશ શિરોમણી
ભગવાન કનૈયોએ આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જન્મ્યા એનો આજે અવસર ઉજવાઈ રહ્યો છે. સાહેબ જબરજસ્ત ઘટના બની છે, જેવી તેવી ઘટના નથી બની. હમણાં જ મેં ઈ ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે. સાહેબ દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું. શું આ દેશની દીકરી, દસ જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે, પ્રતિજ્ઞા લેવરાવે છે કે મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. દીકરીઓ ઉભી થઈ છે અને લખતી જાય છે, મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. એમાં સાહેબ એક દસ વર્ષની દીકરી ઉભી થઈ, હમંગી જે બહાર નીકળી ઘસી હાક દુતાલી જે વાકી જે ડમર ડાક ગટારા ગા તો લંબાવી ગા જો તો જટા જટ ઘર મંડાણો હોય જદ ખટા ગટ બાણ કરાલ છોટંત તટા તટ રુંડ ગંદન તો તટંત હમંગી જે બહાર નીકળી ઘસી હાક ગને દુતાલી જે વાકી જે ડમર ડાક એક દીકરી ઉભી થઈ ભાઈ દસ વર્ષની. અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, બનુંગી નહીં મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. અને સાહેબ ઈ દસ વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી, એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું. સાહેબ ઈ દસ વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું ઈ કરી શકે, અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય. ભલે મેઘાણીએ આલડું શિવાજી માટે લખ્યું હોય, પણ હું તો એમ કહું છું કે આ ફોનબાઈ ઉગાની જનતા એણે કોક આવા હાલડા ગાયા હશે. દરેક મહાપુરુષની જનતા હાલડનું ગાય તો આવું જ ગાય. એજ પેટમાં બોઢે ને હાફ લેલી એણે રામ લખમણની વાત રે, એણે રામ લખમણની વાત માતા દીન ભૂખ જે દીધી ઉડી એની ભૂખ દે દીધી. See you.
نظره آپ پھول لاکے ریزے جوگر سی بھائی مائی سی بھائی بدلو بدلو کالے تاری پیر پکاری پاتھر سے ویس بجالی کالے تاری پیر پکاری پاتھر سے ویس بجالی ਜੀ ਜਬ ਆਇ ਜੁਨਾਵੇ جاگی بیلو آگ بانوڑا پانے آگ
ત્યારે બેનપણી એમ પૂછ્યું હતું, બેન કેવા પુરુષના હાથનો ચૂડલો પહેર્યો છે, કોની ચુંદડી ઓઢવી છે? એ દિયા દેશની ક્ષત્રિયાણી બહુ સરસ બોલ્યા છે. એને એમ કીધું કે ચૂડો પહેરું ઈણરો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી, પણ મારો મનખ્યો આખો ન્યાલ. એને મારે અને ઘટના બની છે, નથી બને એમને સલંબરના મહારાજા નામ ઉમેશસિંહજી ચુનાવા, સત્ય ઘટનાનો પ્રસંગ છે. હાડી રાણી ને પરણી ને આવ્યા, હજી 10 દિવસ નથી થયા ભાઈ, અને એમાં ધીંગાણાનો ઢોલ વાજ્યો, હોજ વ્રત બાળક ગંગ જોબન ભર્યો, હોજ બળવાન કે ગબલ ઘેલો, મને ગીત મંગલ તણા ગાજીને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો, પણ હાગ જા હા ભલે દેશદ્રોહી તણી ભાગમાં એન લખ્યું સહેવું, ઈ પંથ અભધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જે હું. ભીખુદાનભાઈ, આ રાજપૂત શબ્દ તો અંગ્રેજો લઈ આવ્યા છે, સાચો શબ્દ રજપૂત છે, 400 વર્ષ પહેલાનો દુહો એમ કહે છે, કાં તો ક્ષત્રિય છે કાં રજપૂત છે. રજપૂત કોને કહેવાય? દુહો સાક્ષી પુરુષ સાહેબ કે રણ કર કર રજ રજ રંગ રંગે, રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું તોય રજ જેતી ધર ના દિયે રજ રજ વે રજપૂત સાહેબ. રણકાર કર રજ રજ રંગે, ધીંગાણું કરી અને પોતાના લોહીથી ધરતીના કણે કણને રંગી નાખે. રણકાર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, અને ઘોડાના ડાબલાની ડમરીથી ખુરનારાયણને ધૂંધલો કરી નાખે તોય રજ જેતી ધર ના દીએ, તોય દુશ્મનના હાથમાં રજ જેટલી ધરતી ન જવા દીએ રજ રજ વે રજપૂ. એવો અમેશસિંહજી હાડી રાણી પરણી, પણ રૂપ રૂપ નો અંબાર કંકુની લોળ જેવા રાજપૂતાણી આવ્યા છે. ધીંગાણાનો ઢોલ વાગ્યો, પણ યુદ્ધમાં જવું ગમતું નથી, એટલે ક્ષત્રિયાણીને કહે છે, આડી રાણીને કહે છે, હું યુદ્ધમાં જાઉં છું, કદાચ જો હું દુશ્મનના હાથે કામ આવી જાઉં તો જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા. એક વાર, બે વાર અને ત્રણ વાર જ્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા, જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા. અને ક્ષત્રિયાણીએ તરવાર ટીંગાતી હતી હાથમાં લીધી ભાઈ, કોટીને છોડીને મ્યાનનો ઘા કર્યો, ભવાનીની કરી ખુલ્લી, અને પોતાના ચોટલાને હાથમાં પકડીને ગળે મચરક દીધી ભાઈઓ, અને માથું કાપતા કાપતા દેશની ક્ષત્રિયાણી એટલું બોલી
કે રાજપૂત હું મારો ધર્મ બજાવી ચૂકી છું મારું માથું તને આપું છું પણ જોજો હવે ધીંગાણામાં તું તારો ધર્મ ન ચૂકતો આનું નામ ક્ષત્રિય કહેવાય પોતાના માથાના બલિદાન આપી દે એ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને હિન્દ કે રાજપૂતાનીયાથી આંબળું છે એક કઢી ગાઈ નાખું નિજ પદ સતે બાલ બાલ ને મેરે ઘુનાથ કે ગાજન ગાવતી થી કહી જ્ઞાન ગીતા સમજાવતી થી ભય મોત કા સાબ ભુલાવતી થી ભાઈ મોટ કા સાવ ભુલાવ દીધી ઘર ગામ કાથી દંત કાલ કાથી સોરી હિંદ કી રાજપૂતાનીયા થી સોરી હિંદ કી રાજપૂતાનીયા થી અરે ફોજ જોડે રણા હાથ સ્વર્ગસ્થ પૂજ્ય વિરમદેવ કાકાની એવી ઈચ્છા હતી મને એક વખત એમણે ફોન કર્યો મને લાગે છે આપે ફોન કરાયો હતો અને ફોન ઉપર મારે વાત થઈ મને કે ઈશ્વરદાન કવિરાજ જો હિંદ કી રાજપૂતાનીયાથી એ આખું હોય તો મને લખી મોકલો આપણી રાજપૂતોની જે કન્યાની હોસ્ટેલ છે એમાં દરેક દીકરીઓ સવારમાં પ્રાર્થનામાં આ ગીત ગાય આ છંદ ગાય એવી મારી ઈચ્છા છે સાહેબ આ શું જબરજસ્ત આ ઘટના છે રાજપૂતાનીયા થી
لبر مجھو نے اے میندھل بندھو پیٹھی بھرے لو پاگل یو دھو نجرانی جا جو رجبوتنگو بڑا کا کلتی کون جلڑی میلی ان پریتوں دی دیرو دیئے تھیلی ان کو یلو لاڈک وایو حالو آج کالنو کولیو تھاوان اے دھنیا درا غورت بھلی امنی زیارتن پاکتا آوا اے دھنیا درا سورت بھلی امنی جارتن پاکتا آج نو جے آور اڑو اگام نے پادر اوسر اجوانو ہوں تو ایم کاؤں કે બે તેજસ્વી કોમને ચંદ રાજકારણીઓ ભેળા થઈ અને હામ હામી લડાઈ મારે છે આજ આ બોડીદરના આંગણે ભેળા થયા એમ કાયમ ભેળા રહ્યો તો આ દેશનું ચિત્ર બદલાઈ જાય મિત્રો હા દેશનું ચિત્ર બદલાઈ જાય દીકો કાકા હું રાજુલાની બાજુમાં એક આયરોનું ગામ છે ત્યાં કાર્યક્રમ દેવા માટે ગયો હતો મને લાગે છે સંસ્કૃતિ અને આ યાદની આ બધી જે યાદો છે એ ઘટનાને તાજી રાખવા માટે અન્ય સમાજમાં કોઈ જગ્યાએ આવો પ્રયાસ થયો હોય એવું મને લાગતું નથી નાગેરા આયરો ચોડાસા સાહેબ એના દીકરીઓ જ્યાં સુધી ચોરીએ ન ચડે ત્યાં સુધી લીલા લાલ એ વસ્ત્ર પહેરે પણ એ દીકરી ચોરીએ ચડે લગ્નના પ્રોગ્રામમાં ગયેલો એટલે કાળું ઓઢણું ઓઢીને દીકરી ચોરીએ ચડેલા એટલે મેં પૂછ્યું કે આ કેમ આ દીકરી ઘરચોળું નહીં પાનેતર નહીં અને આ દીકરી કાળું ઓઢણું ઓઢીને ચોરીએ ચડ્યા ત્યારે એને જે આંગણે પ્રોગ્રામ હતો એમણે મને વાત કરી કે અમે નાઘેરા આયર છીએ અમે ઉગાના ભોગને કાયમ હૈયામાં હંગરી રાખી એની યાદ ન ભૂલાય એટલા માટે અમે અમારી દીકરીઓ પછી કાયમ આવ કાળા ઓઢણા ઓઢે સાહેબ આખા દુનિયામાં તમને કોઈ સમાજમાં આ ઘટના જોવા નહીં મળે એ સમર્પણ એ ત્યાગને યાદ રાખવા માટે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સાહેબ સૌભાગ્યનો ચાંદલો ન કરે કાળું ઓઢણું ઓઢી લે આખી જિંદગી એ કઈ જેવી તેવી વાત નથી લવર મૂછો ને મીંઢળ બંધો પેટ ભરેલો પાગલ યોદ્ધો કેવી કેવી ઘટનાઓ બની છે આ દેશમાં એજી સોના સામદારની પાળે રે આગાદારની પાળે અને ઘેરાથી જ રાતના છેલ્લા શ્વાસ ઘૂંટણ તો ન્યંગેક બાળુડો એ સોના સામદાર ની પાળે રણ સંગ્રામ પૂરો થયો ઘરે ઘરે થી જમાનામાં એવો નિયમ હતો કે રણ સંગ્રામ પૂરો થાય એટલે રાજપૂતાણીઓ વેલડા જોડી અને પોતાના પતિને દીકરાને ભાઈને જો છેલ્લા શ્વાસ હોય તો ગંગાજળની જારી લઈ અને એને મુખમાં મૂકવા માટે જતા આમાં એક રાજપૂતાણી 18 વર્ષની ઉંમરભાઈ અને રણ સંગ્રામમાં જઈ આખા રણ મેદાનમાં આંટો માર્યો અને પાછા આવ્યા એ જ્યારે પાછા આવ્યા ત્યારે પોતાના સાસુને એમ કે છે બ્યાવન થારે બેટડે ધોકુલ રાજવિયા સારે રણ મેં ફીરી જારી હાથ લિયા એ સાસુમાં તમારા દીકરાએ બબે કુળને લજ્યું
આખરણ સંગ્રામમાં મે આટો માર્યો પણ તમારા દીકરાના દેહનો કટકો ક્યાં જોવા નથી મળ્યો ક્યાં ઘાયલ થયેલો મે જોયો નહીં એ નકી પારટના પગલા ભરીને ભાગીને ગયો ગયો છે પણ આ જનેતા હતી એણે એમ કીધું કે વહુવર મારો બેટડો અને તો સગુણીરો કંઠ આય બેટા એ મારો ધાવણ ધાવીને મોટો થયો છે અને તે જેના નામનો ચૂડો અને ચુંદડી ધારણ કરી છે એ મને તને બેયને ન લજાવા દે પણ એ જેવી તેવી જગ્યાએ ન હોય તું તપાસ કર વહવર મારો બેટડો તો સગુણીરો કાંત એ કા ઘોડાની ઘૂમરે અને કા ગેમર ગજદંત કી તો હાથીને ઢાળતો ઢાળતો પડ્યો હોય જેવી તેવી જગ્યાએ ન હોય અને પાછી આવી રણ મેદાનમાં અને હાથીના ઝુંડને ઢાળતો પડેલો વાયે ફરુકે મુછડી રિયણ જગુકે દંત જુઓ પટોળા વાળિયું આ લોબડી આળીનો કંઠ આપ એમ કહેશો કે આવી ઘટનાઓ ઇતિહાસમાં બની આજના જમાનામાં આવી ક્ષત્રિયાણીઓ ખરી ન હોય તો નભે નહીં આ પૃથ્વી પામર રા એમાં કોક કોક કાનાણા એમ હોનો ભાખે હમીરિયા કારગિલના મોરચે એક રાજપૂત લડતો તો સત્ય ઘટનાનો પ્રસંગ છે આપને કહું છું આજે પણ એ ક્ષત્રિયાણી જીવે છે એ રાજપૂતાણી જીવે છે કારગિલના મોરચે લડતા લડતા એ શહીદ થઈ ગયો રાજપૂત શહીદ થઈ ગયો ટૂંકમાં વાત કરું છું આપને એ શહીદ થઈ ગયા પછી કલેક્ટર સાહેબને સરકારનો હુકમ થયો કે એમના શહીદના પત્નીને તમે 50,000 વળતરનો ચેક દઈ આવો વળતરનો ચેક દેવા માટે કલેક્ટર સાહેબ ગામના પાદરમાં આવીને ઉભા રહ્યા પંચાયત ઓફિસે આવીને કીધું કે શહીદના પત્નીને બોલાવો હું વળતરનો ચેક દેવા માટે આવ્યો છું તો કે એ ક્ષત્રિયાણી છે રાજપૂતાણી છે પંચાયત ઓફિસે ન આવું આપણે દરબારગઢ સુધી જવું જોઈએ સાહેબ દરબારગઢે આવ્યા છે પોતાના 1.5 મહિનાના દીકરાને હિંચોલતી ક્ષત્રિયાણી હાલરડા ગાય છે સાહેબ આવ્યા એટલે યોગ્ય ચાકડાના આસન આપ્યા સાહેબને બેહાર્યા સાહેબે વાતની શરૂઆત કરી આપના પતિનું ભારતના શહીદોના સમર્પણના ત્યાગના ઇતિહાસમાં અમર અક્ષરે નામ લખાઈ ગયું છે આપના પતિને અમે પાછો ન લાવી શકી પણ મને સરકારનો હુકમ છે હું 50,000 વળતરનો ચેક દેવા માટે આવ્યો છું અત્યાર સુધી ક્ષત્રિયાણી જે સાંભળતી હતી પોતાના પતિની શહાદતની વીરતાની વાત એને ગૌરવ થતું હતું પણ વાઘેલા સાહેબ એને જ્યારે એમ સાંભળ્યું 50,000 વળતરનો ચેક દેવા માટે આવ્યો છું ત્યારે સાહેબના હાથમાંથી ચેક લઈ 50 કટકા કરી અને સાહેબના હાથમાં પાછા આપી અને આદેશની ક્ષત્રિયાણી આજે જીવે છે એને સવાલ કર્યો કે સાહેબ મારે એક સવાલ કરવો છે શું કે મારો પતિ કોના માટે શહીદ થયો કે માતૃભૂમિ માટે મા માટે મા ભારતી માટે તો સાહેબ દીકરો મા માટે બલિદાન આપે અને એના વળતર જેથી વવારો લેવા માંડશે ને તેથી આ દેશનો દીકરો કોઈ શહીદ નહીં થઈ શકે એના વળતર ન લેવાના હોય એનો વળતર વવારોથી ન લેવાય અને તે દિવસે સાહેબે એમ કીધું તું કે તો તમને વળતર બાપા ક્યારે મળ્યું કહેવાય કે આ મારો 1.5 મહિનાનો હાવજ ઘોડિયામાં હતો ને એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ત્યારે મારે 6 મહિના જાતા હતા દીકરાએ બાપનું મોઢું નથી જોયું અને બાપે દીકરાનું મોઢું નથી જોયું પણ મારો આ દીકરાને મારા ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવીશ એ 18 વર્ષનો થાય ત્યારે ભારતના સૈન્યમાં ભરતી કરી દઈશ અને કદાચ ભારત ને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય ત્યારે મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને ત્યારે એના બાપના લોહીનું વળતર મળે સાહેબ 50,000 રૂપડીથી વળતર ન મળે શું ઘટનાઓ બને છે નથી મફતમાં મળતા એના મોઘા મૂલ ચૂકવવા પડતા તો આ ત્યાગનો આ સમર્પણનો આ નીતિનો આ ધર્મનો એ રંગ મળે છે ક્યાંથી અને મેઘાણી ઝવેરચંદ લખે છે કે મારી જનની નાહિયામાં એ બોઢંતા બોઢંતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ ધારાએ પાનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો મારી જનની
جلم تواه باغ دم سلم تلیوی لمب لمب دم زنگ دم دمال دم دمت 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 دمال ناد وط دمر ویم چکار چند تاند وم نوت محسی وحسی وم جتا گتا غس برمم رمن نلب نرجری بلول ریچی والری ویراجوان مرجنی શિવાજીનો આલડો બહુ ગવાણો છે મેઘાણીનો આ આલડો બહુ પ્રસિદ્ધ નથી બન્યો ખાસ આયરો માટે કાઠી દરબારો માટે કે રાજપૂતો માટે આ લખાણેલો આલડો છે એમાં દીકરી કહે છે કે મારા ભોજાઈ કેવા મારા ભાઈને અને માં કેવી સાહેબ એ હોનભાઈને આપણે સો સો સલામ કરવી પડે આપણને એમ થાય કે મેઘાણી એ વખતે કદાચ ખોનભાઈ નું પાત્ર ભજવતો હશે નહીતર આ કડી ન લખી શકે શું એને લખ્યું છે કે માવડી લાવે રે હો માવડી લાવે રે એ બેટાને ઓડવો ઢાડી નાગ મેલાવણ મેઘાણી આ શબ્દો લખ્યા છે એ વીરાને હોડવો ઢાડી આગ મેલાવણ માવડી લાવે રે અને બાંધવને એ બાળતા જેને છૂટી જા ધાવણ આવી માવડી લાવે રે નીંદરડી પણ લાવે રે તો કે મારી બેની ના કંઠે ની તરતા ઘાલરણા બોલો કશું બીરુણા રંગ હો રાજમન
ઢાળ્યા હોય ખાંભી હોય એના માટે મેઘાણી લખે કે એની ભસ્મ ગીત ભૂમિ પર તમે ચણજો ના રસ ખાંભી ખાંભી ચણજો ના રસ ખાંભી અને એ ખાંભી પર કોતરશો નહીં તમે કોઈ કવિતા લાંબી પણ તમે લખજો કે આ બોડીદરના ગામના પાદરમાં અહીંયા ખાખ પડી આહી કોઈ ના લાડકવા ખાખ પડી આહી કોઈ ના લાડકવા રક્ત ટપકતી સો સો જોલી સમરાંગણ થી ગાવે ગાવે સમરાંગણ થી ગાવે કેસર વરણી સમર સેવિકા કોમલ સહેજ બિચારે કે ઘાયલ મરતા મરતા રે માતુકી આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતુકી આઝાદી ગાવે લાડકવાયાની ખબર પૂછી છે યુગાની ખબર પૂછી છે
ત્યારે અમારે હયાની ખરલમાં ઘૂંટી ઘૂંટી અને અમે એ શહીદોને એ અમર પાત્રોને અમે આજ કસુંબલ રંગ ખોબે ને ધોબે પાવા માટે બોડીદરના પાદરમાં આવ્યા છીએ ત્યારે આપ બધાને અમે કહી કે અમે ઘોળી ઘોળી પ્યાલા ભરી રંગીલા તમે લેજો કસુંબલ તમે ખવ પીજો કસુંબીનો રંગ અને ઓલા દો રંગા દેખીને એ ડરિયા ટેકીલા હોવ લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ